गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप धोरण 10 की अंदर लघु काव्य दुहा मुक्तक अने हाइकुनो अभ्यास करीशु, जेमा कवि छे रईस मणियार, बरकत बिराणी, बरकत बिराणी उपनाम छे वेफा, अने मुरली ठाकुर अने अनिरुद्ध ब्रह्मभट्ट। एमा दुहा मुक्तक हाइकु ए रीते अहीं जे लघु काव्य आप्या छे एना द्वारा जीवननी वास्तविकतानो आपणने ध्यास शुं करावे छे, आभास करावे छे। सौथी पहेला आपणे रईस मणियारनो कवि परिचय मेळवीशुं। जन्म छे 19/8/1966। रईस मणियारनुं मूळ वतन વલસાડ પાસેનું પારડી ગામ છે। તેઓ MD થયેલા છે, એટલે બાળ રોગના નિષ્ણાત MD થયેલા છે। કાફિયાનગર શબ્દ મારા સ્વભાવમાં જ નથી, અને નિહાળ તો જા, તેમની નોંધપાત્ર કૃતિઓ છે। અસ્તિત્વ અને વ્યક્તિત્વ, ગઝલ રૂપ અને રંગ, ગઝલનું છંદો વિધાન તેમના વિવેચન ગ્રંથો છે। બાળ ઉછેરની બારાખડી તેમનું નોંધપાત્ર પુસ્તક છે। મુક્તક એ કાવ્ય સાહિત્યનું લઘુ સ્વરૂપ છે। પુસ્તક લઈને બેસવાનું છે, જ્યારે પણ મારો વિડીયો ચાલુ હોય વખતે, તો સાથે સાથે તમારી જ્યાં મહત્ત્વની બાબતો છે ત્યાં અંડરલાઇન કરતા ફાવે, એટલે પુસ્તક એ કાવ્ય સાહિત્યનું લઘુ સ્વરૂપ છે ત્યાં અંડરલાઇન કરવાની, સોરી। મુક્તક એ કાવ્ય સાહિત્યનું લઘુ સ્વરૂપ છે। 2 કે 4 કે 6 પંક્તિઓમાં લાગવથી કવિ વિષય કે સંવેદનાને રજૂ કરતા હોય છે। આ જગતમાં અનેક પ્રકારના સંઘર્ષો છે, એમાં હાર્યા વગર સતત આગળ વધવાનું છે। સુખ અને દુઃખ તો એક સિક્કાની બે બાજુ છે, સુખમાં છકી નથી જવાનું ને દુઃખમાં તૂટી નથી જવાનું। આ દુનિયામાં એવો કોઈ મુગટ નથી, મુગટ એટલે કે એવી જવાબદારી નથી કે જેમાં ભાર ન હોય, જે આનંદથી એ ભારને પણ વહન કરવાનો ભાવ આ મુક્તકમાં રજૂ થયો છે। દુનિયામાં એવું કોઈ જ ક્ષેત્ર નથી કે જેમાં તમારામાંથી કોઈ જવાબદારી ના હોય। કોઈ કાર્યની શરૂઆત કરો ત્યારે કોઈના કોઈ જવાબદારી તમારા પર એ કાર્યને લગતી આવી જાય। કોઈ કાર્ય કરવાની શરૂઆત ન કરી હોય તો પણ કુટુંબના વડા હોઈએ આપણે તો કુટુંબના સભ્યોની જવાબદારી, વ્યવહાર સાચવવાની જવાબદારી, જે પ્રમાણે આપણું સ્થાન છે કુટુંબના સભ્યોમાં એ પ્રમાણેની આપણને જવાબદારી આપણા માથે હોય જ છે, એટલે એવો કોઈ જ મુગટ નથી કે જેમાં જવાબદારી ના હોય। પણ કવિ એવું કહે છે કે જે પણ કાર્ય કરો, જે પણ જવાબદારી માથે આવે એને આનંદથી નિભાવો, અને આનંદથી નિભાવશો તો એ તમને ખૂબ જ એમ કે સારું લાગશે, એનો ભાર તમને લાગશે નહીં। પછી બરકત વિરાણીની વાત કરીએ તો એમનું ઉપનામ છે બેફામ, જન્મ છે 25/11/1923, મૃત્યુ છે 2/1/1994। બેફામનું મૂળ નામ બરકત અલી ગુલામ હુસેન વિરાણી હતું। બેફામનું મૂળ નામ બરકત અલી ગુલામ હુસેન વિરાણી હતું। તેઓ ભાવનગર જિલ્લાના ગાંગરી ગામના વતની હતા। આકાશવાણી મુંબઈમાં એડિટર તરીકેની કામગીરી બાદ નિવૃત્ત થયા હતા। માનસરગટા અને પ્યાસ એમના ગઝલ સંગ્રહો છે। એમની આગ અને અજવાળા તથા જીવતા સૂર વાર્તાઓ પ્રકાશિત થયેલી છે। રસ સુગંધ ભાગ 1 અને ભાગ 2 એમની નવલકથાઓ છે। આ મુક્તકમાં કર્મનો મહિમા છે, માણસની સફળતા એની હાથની રેખાઓમાં નથી હોતી પણ એની મહેનતમાં હોય છે। કોઈ ઇમારત બનાવતા પહેલાં એનો નકશો બનાવવામાં આવે છે, પરંતુ નકશો એ ઇમારત નથી, નસીબ એ જીવન નથી, જીવન તો માણસની મહેનત અને પ્રયત્નથી જ બને છે। આપણા ભાગ્યમાં ગમે તેટલું લખ્યું હોય પણ જો આપણે મહેનત ના કરીએ તો એ આપણને મળે નહીં, એટલે ભાગ્યમાં હોય તો એને મેળવવા માટે શ્રમ, મહેનત કરવી પડે। જેમ નકશામાં રહેલી ઇમારતનો જે નકશો છે એ ઇમારત નથી,
એને બનાવવા માટે, ઇમારત બનાવવા માટે એના માટે કારીગરો જોઈએ, એના માટેનો મટીરિયલ જોઈએ, અને ત્યારે મહેનત કરીને મજૂરો એને ઊભી કરે ત્યારે ઇમારત બને. એવી જ રીતે ભાગ્યમાં છે, નકશામાં છે, મતલબ ભાગ્યમાં છે, પણ જેવી રીતે ઇમારત બનાવવા માટે આપણે મહેનત કરવી પડે છે, એ જ રીતે નસીબમાં જે છે મેળવવા માટે મહેનત કરવી પડે. એટલે અહીંયા શ્રમનો મહિમા વર્ણવાયો છે. પછી મુરલી ઠાકુરનું હાઇકુમાં, જન્મ છે 1910 અને મૃત્યુ છે 1975. મુરલીધર રામચંદ્ર ઠાકુર સાબરકાંઠા જિલ્લાના ઉમેદગઢના વતની હતા. તેઓ ગુજરાતીના અધ્યાપક અને ત્યારબાદ આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમોના નિર્માતા બન્યા હતા. સફર અને બીજા કાવ્યોમાં તેમના કાવ્યો સંગ્રહાયા છે. મેળો તેમનો બાળગીતોનો સંગ્રહ છે. પ્રેમલ જ્યોતમાં તેમની વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે. ગાંધીવાણી નામે તેમનો અભ્યાસ ગ્રંથ પ્રસિદ્ધ થયો છે. અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, જેમનો જન્મ છે 11/11/1937, મૃત્યુ છે 31/7/1981. અનિરુદ્ધ લાલજીભાઈ બ્રહ્મભટ્ટનું વિરમગામ પાસેનું દેત્રોજ તેમનું વતન છે. તેઓ અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા. કવિ, વિવેચક, વાર્તાકાર અને નિબંધકાર તરીકે તેઓ જાણીતા છે. કિમપી તેમનો કાવ્ય સંગ્રહ છે. અજાણ્યું સ્ટેશન વાર્તા સંગ્રહ છે. નામરૂપમાં તેમના ચરિત્ર નિબંધો છે. ચલ મન વાટે ઘાટેના 4 ભાગમાં તેમની નિબંધિકાઓ પ્રગટ થયેલી છે. ઋષિવાણી નામના ગ્રંથમાં અધ્યાત્મ અને ચિંતન વિષયક લેખો છે. બીજા હાઇકુમાં રાતનું ચિત્ર છે. દીપ ગોલવાથી અંધારું થશે એની ચિંતા છે, પણ બારીમાં તો ચંદ્ર ખીલી ગયો છે એ દ્રશ્ય આપણી નજર સામે ઊભું થાય છે. અંધકાર અને પ્રકાશની બે સ્થિતિ સરસ રીતે અહીં વર્ણવાઈ છે. એટલે કે જીવનમાં જ્યારે જ્યારે પણ નિરાશા આવે છે તો આપણે નિરાશ થઈને હતાશ થઈને બેસી રહેવાનું નથી. એ ચિંતાને નિશ્ચિંત કરવા માટે પાછળ કોઈને કોઈ બીજું એવું કંઈક માર્ગ આપણને મળી જતો હોય છે. જેવી રીતે ઘરમાં દીવો ઓલવાઈ દીધા પછી અંધારું થઈ જશે એવું માનીને બેસી જઈએ છીએ, ત્યારે આકાશમાં ઉગેલા ચંદ્રનો પ્રકાશ ઘરમાં આવીને ઘરને પ્રકાશિત કરે છે. દીવો બંધ છે છતાં આકાશમાં ઉગેલો ચંદ્ર ઘરની બારીમાંથી એનો પ્રકાશ ઘરની અંદર આવે છે અને ઘરમાં ઉજાસ ફેલાવે છે. એવી જ રીતે જીવનમાં એક નિરાશા આવી છે તો ચિંતા કરવાની જરૂર નથી. એની પાછળ એવું કંઈક, ચંદ્ર જેવું કંઈક આપણી આશાને જગાવનારું કંઈક નવું તત્વ આપણને મળશે, જેથી આપણા જીવનમાં નિરાશાને દૂર કરી શકાશે. એટલે જિંદગી છે, હતાશ થવાની કોઈ જરૂર નથી, એવી પ્રેરણા આપણને હાઇકુમાંથી મળે છે. હવે આપણે દુહા એ મૂળ લોક સાહિત્યનું સ્વરૂપ છે. અત્યંત લાગવથી કોઈ પ્રસંગ ભાવ રજૂ થતો હોય છે. અહીંયા પ્રથમ દુહામાં ઉત્તમ વ્યક્તિ બનવું કેટલું અઘરું છે એવો ભાવ જુદા જુદા ઉદાહરણો દ્વારા વ્યક્ત થયો છે. કુલદીપક થવું એટલે કે પોતાના જ કુળને ઉજાળવું કઠિન છે. દેશદીપક થવું એ દુર્લભ છે. દુર્લભ એટલે મુશ્કેલ વાત છે. જ્યારે જગતના દીપક બનવું એ આખા જગતને ઉજાળવું એ તો કોઈ ભગવાનનો અંશ હોય તે જ વ્યક્તિ એ કાર્ય કરી શકે. બીજા દુહામાં ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ પુરુષાર્થ કરતા રહેવાનો મહિમા કર્યો છે. કોઈ ખરાબ પરિસ્થિતિમાં હોઈને વલખા મારીએ તો એનાથી એ પરિસ્થિતિ બદલાવાની નથી, પણ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં જો મહેનત કરતા રહીશું તો ચોક્કસ એમાંથી બહાર આવી જવાશે એવો ભાવ એ અહીં વ્યક્ત થયો છે. હવે આપણે પ્રથમ દુહો જોઈએ.
कुलदीपक थावू कठिन, कुलदीपक थावू कठिन, देश दीपक दुर्लभ। जगदीपक जगदीशना अंशी कोक अलभ्य। कठिन एटले अघरू अने दुर्लभ एटले मुश्किल। तो सारा कार्यों करीने कि कुटुंबनी जवाबदारी निभावीने कि कुटुंबना दरेक सभ्यनु पूरेपूरू ध्यान राखीने सौनी इच्छाने पूरी करवा माटेनुं जे कार्य छे, जे जवाबदारी छे, ए करवी खूब मुश्किल छे। अने ए ज्यारे आपणे करीए छीए, कार्य करीए छीए, ए अघरू काम पार पाड़ीए छीए, त्यारे आपणे कुलदीपक साचा अर्थमां ठरीए छीए, कुटुंबनी जवाबदारी निभावीए छीए त्यारे। एटले कवि कहे छे कि कुलदीपक थवું कठिन छे, अघરું છે, પણ એનાથી એ અઘરું અને મુશ્કેલ કામ શું છે? દેશદીપક થવું। કારણ કે આપણા કુટુંબ માટે, આપણા પરિવાર માટે તો આપણે બધું કરી છૂટવા માટે તૈયાર થઈએ, પણ આપણા ઘરની બહાર નીકળીને, આપણા સમાજની ને પરિવારની બહાર નીકળીને દેશનું અને દેશના લોકોનું ભલું કરવા માટે જ્યારે આપણે કામ કરવા તૈયાર થઈએ, એ ઘણું મુશ્કેલ છે। માણસની સ્વાર્થ વૃત્તિ ત્યાં આવી જાય કે મારું છે તે હું કરું, હું કંઈ કરવાનો નથી, એ મારું સ્વજન નથી તો હું એને બચાવવાનો નથી, એવી સ્વાર્થ વૃત્તિ ત્યાં ના આવે ત્યારે આપણે દેશ દીપક થઈ શકીએ। એટલે કુળદીપક તો આપણે થઈએ છીએ, કુળદીપક થઈ શકીએ, કેમ કે એમાં આપણે સ્વજનો સાથેની લાગણીના સંબંધો જોડાયેલા છે, જેનાથી આપણને આપણે એમની મદદ કરવા કે એમનું કાર્ય કરવા આપણે તૈયાર થઈ શકીએ। એટલે અઘરું છે, પણ એનાથી મુશ્કેલ શું છે? જ્યાં સ્વાર્થ નથી રાખવાનો અને કાર્ય કરવાનું છે ત્યાં દેશદીપકની વાત આવે છે। ચલો, દેશદીપક છે ત્યાં પણ થોડું ઘણું આપણને એવું લાગે કે આ મારો દેશ છે, આ મારા દેશના વ્યક્તિ છે, અને મારા દેશના વ્યક્તિ અને મારા દેશને રક્ષણ કરવું એ મારી જવાબદારી છે। એક જવાબદાર નાગરિક તરીકે આપણે દેશ માટે પણ કંઈક કરવા માટે એમ કે તૈયાર થઈ જઈએ, તો દેશદીપક બનવું મુશ્કેલ છે, પણ એ કામ ઘણું મુશ્કેલ છે। જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય, પરંતુ સમગ્ર વિશ્વને પોતાનું માનીને એનું કાર્ય કરવા માટે, એનું કલ્યાણ કરવા માટેનું કાર્ય તો કોઈ ભગવાનનો અંશ જ કરી શકે એમ કહે છે। કુળદીપક થવું અઘરું છે અને દેશદીપક થવું દુર્લભ છે, આ શબ્દો યાદ રાખવાના છે। જ્યારે જ્યારે પ્રશ્નમાં એવું પૂછાય કે કુળદીપક થવું કેવું છે, તો કઠિન છે, દેશદીપક થવું કેવું છે, તો એની સાથે દુર્લભ શબ્દ જ વાપરવાનો, બરાબર? એટલે કુળદીપક થવું અઘરું છે, કઠિન છે, દેશદીપક થવું દુર્લભ છે, જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય, અલભ્ય એટલે ઘણું મુશ્કેલ, જે આસાનીથી પ્રાપ્ત નથી કરી શકાતું તેવું। તો જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય, વિશ્વને ઉજાડનાર જગદીપક થવું, વિશ્વને, જગતને, સમગ્ર જગતને ઉજાડનાર જગદીપક થવું, એટલે જગદીશના કોઈ અંશી બનવું, અથવા તો જગદીશ એટલે ભગવાનનો કોઈ અંશ જ આ કાર્ય કરી શકે, ભગવાનનો કોઈ અંશ હોય એ વ્યક્તિ જ એ કાર્ય કરી શકે। જગતના કલ્યાણ માટે આપણે જોઈએ કે ભગવાનના અંશ ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામ એ જગતના એક વ્યક્તિ હતા, પણ જગત ઈશ્વરના એક અંશ હતા, અને એમણે જગતના કલ્યાણ માટેના કાર્યો કર્યા। એટલે જગત કલ્યાણ માટે કાર્ય કરવાનું કામ જ્યારે આવે ત્યારે એ જ કરી શકે જે ઈશ્વરનો અંશ હોય। બીજું છે, આવ નહીં આદર નહીં નહીં નયનમાં ને તે ઘર કદી ન જાઈએ કંચન વરસે મેં। અહીંયા આતિથ્ય સત્કારની વાત કરવામાં, આપણા ભારત દેશની અંદર આપણે જોઈએ છીએ કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આતિથ્ય દેવો ભવ, અતિથિને દેવ માનીને એની આગતા સ્વાગતા કરવામાં આવે છે। પરંતુ આજે આ ભાવ ઘણો ઓછો થઈ ગયો છે, ઘણા પૈસાદાર લોકો જે હોય છે એ પૈસાદાર લોકો આતિથ્ય દેવો ભવમાં માનતા ઓછા થયા છે। કેટલાકના ઘરે આપણે જઈએ છીએ, પરંતુ એ લોકોને આપણા ઉપર પ્રેમ ભાવ નથી, એની આંખમાં આપણા માટે કોઈ પ્રેમ કે સ્નેહ નથી દેખાતો। એટલે કવિ એવું કહે છે કે જેના ઘરે આપણે જઈએ અને આપણને પ્રેમ ભર્યો આવકાર મળે, ભલે એ ઘરમાં ધન સંપત્તિ ના મળે, આપણને ખાવા માટે પીવા માટે 32 ભોજન ના આપી શકે, પરંતુ જ્યારે આપણે એના ઘરે જઈએ છીએ ત્યારે
એ આપણને મીઠો આવકાર આપે છે. ત્યારે એવા વ્યક્તિના ઘરે જવું જોઈએ. અઢળક સંપત્તિ હોય અને જેના ઘરે આપણે અઢળક સંપત્તિવાળાના ઘરે જઈએ અને આપણા આગમનથી એનું હૃદય ખુશ થતું નથી, આપણને આવકાર મળતો નથી, એની આંખોમાં આપણા માટે પ્રેમ દેખાતો નથી, એવા વ્યક્તિને ઘરે જવું જોઈએ નહીં. કહેવાનું તાત્પર્ય કે સ્વમાનને જાળવીને જ્યાં આપણને આવકાર અને સન્માન મળે છે એવા વ્યક્તિને ત્યાં જ જવું જોઈએ, ભલે પછી તે ગરીબ હોય, ભલે એ આપણને ખાવા માટે સૂકો રોટલો અને મરચું આપે, પરંતુ એના એ સૂકા રોટલા અને મરચામાં 32 પકવાનનો સ્વાદ હોય. ક્યારે હોય? જ્યારે એને આપણને પ્રેમથી એ ભોજન પીરસ્યું હોય ત્યારે. તો એવા વ્યક્તિઓના ઘરે જ જવું જ્યાં આપણો આદર સત્કાર થાય અને આપણું માન સન્માન જળવાય. એટલે કવિ કહે છે કે આવ નહીં આદર નહીં નહીં નયન માને, એટલે આપણા માટે આવકાર નથી, આદર સત્કાર નથી, કે આપણા માટે એની આંખોમાં સ્નેહ નથી, તે ઘર કદી ન જઈએ, તેવા વ્યક્તિના ઘરે કોઈ દિવસ જવું ન જોઈએ. કંચન વરસે મેં ભલે ને એના ઘરે સોનાનો વરસાદ વરસતો હોય. કંચન એટલે સોન. ત્રીજું છે મુક્તકની અંદર, ચેત જે જીતમાંય હાર ન હો, ચેત જે જીતમાંય હાર ન હો, સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો, એવો કોઈ મુગટ બન્યો જ નથી જેના માથે જરાય ભાર ન હો. જગતમાં કદી હાર ન હોય એવા વિચારથી ચેતજે, કારણ કે જગત છે. આપણે કામ કરીએ છીએ, મેદાનમાં ઉતર્યા છીએ, તો હાર જીત તો થવાની છે. આજે હાર છે તો કાલે જીત, ને કાલે જીત છે તો આજે હાર, એટલે હાર જીત છે એ તો થવાની છે. એટલે એવું કદી માનવું નહીં કે જગતમાં ક્યારેય હાર ન હોય. સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો, એટલે કે સુખ એ દુઃખનો કોઈ પ્રકાર નથી. જગતમાં સુખ અને દુઃખ તો આવતા જતા હોય છે, એવો કોઈ મુગટ બન્યો નથી, એવો કોઈ મુગટ બન્યો જ નથી કે મુગટ એટલે સત્તા કે જવાબદારી, એવી કોઈ મુગટ બન્યો જ નથી કે સત્તા, એવી કોઈ સત્તા કે જવાબદારી નથી કે જેમાં ભાર ન હોય, એવો કોઈ જેનો જરાય ભાર ન હોય. તો એવો જગતમાં કોઈ મુગટ બન્યો જ નથી કે જેનો માથા પર સહેજ પણ ભાર ન હોય અથવા ભાર ન લાગે. એટલે કે દરેકે દરેક કાર્યની અંદર જવાબદારી તો હોય જ છે, અને જવાબદારી હોય એટલે એ કાર્ય કરતી વખતે આપણને સુખ દુઃખનો અનુભવ તો થવાનો જ, અને હાર જીતનો પણ અનુભવ થવાનો. એટલે એવું માનવું જોઈએ નહીં કે હાર અને જીત, જગતની અંદર હાર જેવું કશું છે નહીં, એવું માનવું નહીં. આમ કવિએ આમાં જગતની જવાબદારીઓ નિભાવતા નિભાવતા આપણા ભાગ્યમાં આવતું કે વેઠવું પડતું સુખ દુઃખ અને હાર જીતને સહન કરવાની વાત આ કાવ્યમાં આ મુક્તકમાં કરી છે. પછી સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. સફળતા જિંદગીની હસ્તરેખામાં મહેનતનો વાત કરી છે કે આપણે મહેનત કરીશું તો જ આપણને સફળતા મળશે. સિંહને સૂતેલા સિંહને પણ પોતાના મોઢામાં પેટ ભરવા માટે શિકારની શોધમાં નીકળવું પડે છે. આપોઆપ શિકાર એના મોઢામાં આવીને બેસી જતો નથી. ગમે તેટલો ધનિક વ્યક્તિ હોય તો પણ એને પેટ ભરવા માટે પોતાના હાથે જ કોળિયો મોઢામાં મૂકવો પડતો હોય છે. એટલે કવિ કહે છે કે સફળતા તો આપણી હસ્તરેખાઓમાં હોય છે, પરંતુ જો આપણે મહેનત મજૂરી કરતા નથી તો આપણને હસ્તરેખાઓમાં જે લખાયેલું છે એ પણ પ્રાપ્ત થતું નથી. જેવી રીતે ચણાયેલી ઇમારત નકશામાં હોતી નથી, એટલે કે ઇમારત ચણાય પહેલાં એનો પ્લાન બનાવીએ, નકશો બનાવીએ અને એ પ્રમાણે કાર્ય કરવાનું વિચારીએ, પરંતુ એ નકશામાં તો ઇમારત તૈયાર થઈ જશે, પણ વાસ્તવમાં એ ઇમારત તૈયાર થશે ક્યારે? જ્યારે એને માટે આપણે કાર્ય શરૂ કરીશું, એને બનાવવા માટે મજૂરો બોલાવીશું, એને કારીગરો બોલાવીશું અને સાથે સાથે એ બનાવવા માટે મટીરિયલ લાવીશું, ત્યારે એ ઇમારત બની શકશે. એટલે એમનામ એ નકશામાંની ઇમારતને વાસ્તવિક રૂપ આપી શકાતું નથી. એવી જ રીતે આપણી ભાગ્યની રેખાઓમાં, આપણી હાથની રેખાઓમાં ઘણું બધું ધન સંપત્તિ આપણને પ્રાપ્ત થશે એવું લખાયેલું છે,
परंतु એ પ્રાપ્ત કરવા માટે જો આપણે મહેનત નહીં કરીએ તો એ આપણને પ્રાપ્ત થશે નહીં. માટે જિંદગીમાં કંઈક પ્રાપ્ત કરવા માટે, સફળતા મેળવવા માટે આપણે મહેનત અને અથાગ પરિશ્રમ કરીશું તો જ આપણને એ ભાગ્યમાં રહેલું પ્રાપ્ત થશે. અહીં પરિશ્રમનો મહિમા સમજાવવામાં આવ્યો છે. પછી હાઇકુ છે. હાઇકુ એ 17 અક્ષરનો કાવ્ય પ્રકાર છે. હાઇકુ એ 17 અક્ષરનો કાવ્ય પ્રકાર છે અને જેની શરૂઆત એ જાપાની કાવ્ય પ્રકાર છે હાઇકુ એ, અને એ ગુજરાતી સાહિત્યમાં લાવનાર સ્નેહ રશ્મિ. સૌપ્રથમ ઝીણાભાઈ રતનજીભાઈ દેસાઈએ ગુજરાતી સાહિત્યમાં હાઇકુની શરૂઆત કરી હતી. નાનો કાવ્ય પ્રકાર છે પણ આપણને ઘણું બધું કહી જાય છે. ઓરડું નાનું, સૂરજનો ઉજાસ, મોટું આંગણું અને મુરલી ઠાકુરના આ હાઇકુની અંદર અક્ષર ગણશો તો તમે પહેલી લીટીમાં 5 અક્ષર, બીજી લીટીમાં 7 અક્ષર અને ત્રીજી લીટીમાં 5 અક્ષર, એમ 5 5 અને 17 અક્ષર અને 3 પંક્તિ, એ પ્રમાણેનું એનું માળખું બંધારણ હોય છે. તો અહીંયા ખોડું કેવું છે? નાનું છે. સૂર્યનો ઉજાસ, પણ સૂર્યના ઉજાસથી આખું આંગણું મોટું દેખાય છે. સૂર્યના ઉજાસ, પણ સૂરજનો ઉજાસ તો મોટા આંગણા સુધી ફેલાયેલું છે, એના કારણે આંગણું કેવું દેખાય છે? મોટું દેખાય છે. કહેવાનું તાત્પર્ય છે કે સૂર્યનો ઉજાસ જે આંગણામાં ફેલાયેલો છે એ કવિની ચેતના એ ઉજાસને ઝીલે છે. કવિની ચેતના એ ઉજાસને ઝીલે છે અને ચેતના છે એ સ્વયં વિસ્તાર પામે છે. ચેતના છે એ સ્વયં વિસ્તાર પામે છે, જેના કારણે બહાર ઓરડાની બહારનું આંગણું છે એ કવિને મોટું દેખાય છે. સૂર્યના પ્રકાશને કવિની ચેતના ઝીલે છે અને ચેતના ઝીલે છે અને ચેતના સ્વયં વિસ્તૃત છે, વિસ્તાર પામે છે. એના કારણે ખોડું નાનું હોવા છતાં કવિને એમ કે એનું આંગણું મોટું દેખાય છે. પછી બીજા હાઇકુની અંદર દીપ બોલાવું થશે અંધારું અરે બારીમાં ચંદ્ર. દીપક બોલવી નાખું તો ઘરમાં અંધારું થઈ જશે, જીવનમાં નિરાશા આવશે, એક કાર્ય સંપન્ન નહીં થાય તો જીવનમાં નિરાશા આવશે, તો તેથી નિરાશ થવાની જરૂર નથી. અરે બારીમાં ચંદ્ર, બારીમાં જેવી રીતે ચંદ્ર દેખાય છે ને એ ચંદ્રનો પ્રકાશ બારીમાં થઈને ઓરડાને પ્રકાશિત કરશે. દીપકને હોલવ્યા પછી પણ ઓરડો આપણો ઉજાસથી ભરાયેલો રહેશે. એવી જ રીતે એક કાર્યમાં આપણને નિરાશા મળ્યા પછી પાછળના જે અન્ય કાર્યો હોય છે એ કાર્યોમાં આપણને સફળતા મળતી જ હોય છે. જે નિરાશા ખંખેરી નાખવાની વાત અહીંયા કરી છે કે દીપ બોલવી નાખું ત્યારે અંધારું થશે, અરે બારીમાં ચંદ્ર, બારીમાંથી ચંદ્રનો ઉજાસ તો એને ફરીથી ઓરડાને એમ કે પ્રકાશિત કરશે. અંધકાર અને પ્રકાશ એ બંને સ્થિતિને એકસાથે કવિએ અહીંયા મૂકી છે. એટલે અંધકાર એ ચિંતાનું પ્રતીક છે અને ઉજાસ એ આશાનું પ્રતીક છે. મતલબ જીવનમાં ચિંતાઓથી ઘેરાયેલા રહેવાની જરૂર નથી. એવો બી સમય આવશે કે જેમાં આશાઓ નિશ્ચિંત બનીને, નિશ્ચિંત રહીને આપણે કાર્ય કરી શકીશું. એટલે કવિએ આપણને આ હાઇકુની અંદર ચિંતારૂપી નિરાશા સામે નિશ્ચિંત નચિંત કરતી આશાને રજૂ કરી છે. ચિંતારૂપી નિરાશા સામે નિરાશાને દૂર કરતી આશાને અહીંયા કાવ્યમાં વ્યક્ત કરી છે કે અંધારું થઈ ગયું છે એટલે જીવનમાં નિરાશા આવી છે તો હતાશ થવાની જરૂર, જીવનમાં ચિંતા છે તો હતાશ થવાની જરૂર નથી, પાછળ સારું એવું કાર્ય થશે જ કે જેનાથી આપણે નિશ્ચિંત બનીશું. તો અહીંયા નાના એવા બંને હાઇકુ આપણને ઘણું બધું શીખવી જાય છે. જીવનમાં નિરાશ થઈને બેસી રહેવાની જરૂર નથી એવું આપણને શીખ મળે છે, કારણ કે પાછળ કોઈને કોઈ આશાનું કિરણ તો હોય જ છે, પણ એને શું કરવું પડે? શોધવું પડે. અને અહીંયા ખોડું ભલે નાનું હોય પણ સૂર્યના પ્રકાશની ને ઝીલીને એની ચેતના જેમ વિસ્તરે છે એમ આંગણું આપણું મોટું દેખાય એમ આપણી ચેતનાનો વિસ્તાર કરવાની વાત એમાં કરી છે. હવે કેટલાક શબ્દોના અર્થ હું તમને લખાવી દઉં. દુર્લભ એટલે મુશ્કેલ, દુર્લભ એટલે મુશ્કેલ, મુશ્કેલીથી મળે તેવું, મળે તેવું.
અંશી એટલે જેનો કે ચોક્કસ અંશ છે તેવું, અંશી જેનો તે ચોક્કસ અંશ છે તેવું. મેહ એટલે વરસાદ, મેહ એટલે વરસાદ. અને મેઘ પણ કહેવાય. ભાર એટલે બોજ. અને આંગણું એટલે ઘરના બારણા સામેની ખુલ્લી જગ્યા. ઘરના બારણા સામેની ખુલ્લી જેની ફળીનું પણ કહેવાય. સમાનાર્થી શબ્દ પૂછ્યો હોય તો ફળીનું લખવાનું. સમાનાર્થી શબ્દ પૂછ્યો હોય તો ફળીનું લખવાનું. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એવું લખ્યું હોય તો આંગણું લખવાનું. બરાબર. હવે સ્વાધ્યાય જોઈએ તો સાચા વિકલ્પો માંથી વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે કે કવિ ક્યાં જવાની ના પાડે છે. તો આવકાર મળે ત્યાં, આંખોમાં સ્નેહ દેખાય ત્યાં, આદર મળે ત્યાં, કે આવકાર ન મળે ત્યાં. તો શું આવશે? આવકાર ન મળે ત્યાં. શું બનવું દુર્લભ છે? તો દેશ દીપક. પછી એક વાક્યમાં જવાબ છે કે કવિની દ્રષ્ટિએ ભારવારો મુગટ એટલે શું? તો કવિની દ્રષ્ટિએ ભારવારો મુગટ એટલે જવાબદારીવાળો મુગટ. પછી મુરલી ઠાકુરને આંગણું મોટું શા માટે લાગે છે? તો મુરલી ઠાકુરને આંગણું મોટું લાગે છે કારણ કે ખોડું ભલે નાનું હોય પણ આંગણામાં સૂર્યનો પ્રકાશ છે અને એ સૂર્યના પ્રકાશને કવિની ચેતના ઝીલે છે અને કવિની ચેતના જેમ જેમ વિસ્તાર પામે છે તેમ તેમ એમને આંગણું મોટું લાગે છે. આથી કવિની ચેતના સ્વયં વિસ્તાર પામે છે તેથી ઓડાની બહારનું આંગણું કવિને મોટું લાગે છે. તો અહીંયા તમારે આ ચાર પહેલો બીજો અને ત્રીજો પ્રશ્ન લખવાનો અને બીજા એક બે વિરોધી શબ્દો છે કે દુર્લભ તો સુલભ થશે. વિરોધી શબ્દમાં દુર્લભ તો દુર્લભ તો સુલભ, સુલભ અને આદર તો અનાદર. આદર બરાબર. સ્વાધ્યાય લખવાનું, પ્રશ્નો તૈયાર કરવાના. ઓકે, થેન્ક યુ.